પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાટણના મુખ્ય બજારોમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય વધી રહ્યો છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે ઘણી વખત રખડતા ઢોરોના પાપે પાટણના મુખ્ય બજારોમાં નાના મોટા અકસ્માતો સર્જાવાના કિસ્સા પણ પ્રકાશમાં આવવા પામ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા કોઈ ધાર્મિક તહેવાર હોય કે નેતા કે વીઆઈપી પાટણમાં આવતા હોય ત્યારે શહેરમાં ઢોર ડબ્બો સક્રિય બનાવી રખડતા ઢોરોને ઢોર ડબ્બે કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે મુસ્લિમ ધર્મના મોહરમ પર્વને લઈને તાજિયા જુલુસના માર્ગ પરથી રખડતા ઢોરોને ઢોર ડબ્બે કરવાની કામગીરી પાલિકાના ઢોર ડબ્બા દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે છેલ્લા બે દિવસમાં પાલિકાના ઢોર ડબ્બા દ્વારા અંદાજીત પચીસથી ત્રીસ જેટલી ગાયો અને રખડતા આખલાઓને પકડીને ઢોર ડબ્બે કરતા મહદઅંશે શહેરીજનોને તેઓના આતંકમાંથી છુટકારો મળ્યો હતો આમ રોજે રોજ નગરપાલિકાના ડબ્બાને સક્રિય બનાવી શહેરમાંથી રખડતા ઢોરોના આતંકને નેસ્તો નાબૂદ કરવામાં આવે તેવી પણ શહેરીજનોની માંગ પ્રબળ બનવા પામી છે ત્યારે પાલિકાના ઢોર ડબ્બાના ચેરમેન દ્વારા રોજેરોજ ઢોર ડબ્બાને સક્રિય બનાવી ઢોર પકડવાની ગતિને વેગ આપે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે જેને પગલે પાટણ નગરપાલિકા ઢોર ડબ્બા કમિટી દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઢોર ડબ્બે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પાટણ શહેરના બુકડી વિસ્તાર સહિત ભદ્ર વિસ્તાર અને મીરા દરવાજા સહિતના વિવિધ વિસ્તારોમાંથી ઢોર ડબ્બે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી